ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા ડાકોરમાં ડંકનાથ મહાદેવની બહાર આવેલા દબાણોને લઈને ફરી આવ્યું ડાકોર વિવાદમાં. ઠાસરા પ્રાંત અધિકારી તેમજ મામલતદારે 22મી સુધી દબાણ હટાવવા માટે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં નોટિસ આપવામાં આવી હતી. મોટા મોટા દબાણો કરતા હોય તેમને લીલા લહેર અને ગરીબ ફેરિયાઓને ડામ આપવામાં આવે છે આ સરકારમાં. ત્યારે ડાકોર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા 14/8/2022 સુધી ડંકનાથ મહાદેવ મંદિરના દબાણ જેમ છે તેમના તેમ જ રાખવામાં આવતા ડંકનાથ મહાદેવ બહારના દબાણ હટાવવા માટે હેમંતિકાબેન ઉપાધ્યાય દ્વારા પોતાની વાત પર અડીખમ અને અડગ રહ્યા હતા. ડાકોર પોલીસ દ્વારા હેમંતિકાબેન ઉપાધ્યાયની તેમના ઘરેથી અટક કરવામાં આવી હતી. ત્યારબાદ હેમંતિકાબેન ઉપાધ્યાયને પોલીસ સ્ટેશનથી ઠાસરા મામલતદાર કચેરીએ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ઠાસરા પ્રાંત અધિકારી મામલતદાર સમક્ષ હેમંતિકાબેનના નિવેદન સાંભળીને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ચીફ ઓફિસરને લેખિત નોટિસ આપી હતી અને 17મી સુધીમાં કેસની વિગતો રજૂ કરવી અને 22મીના રોજ નિયમાનુસાર દબાણો દૂર કરી રિપોર્ટ રજૂ કરવો. બીજી બાજુ હેમંતિકાબેન ઉપાધ્યાયને લેખિતમાં બાંયધરી આપવામાં આવી કે તારીખ 22/8/2022ના દિન સુધીમાં ડંકનાથ મહાદેવની બહાર ઓટલા પરના દબાણો ખસેડી દેવામાં આવશે. ત્યારે હેમંતિકાબેન ઉપાધ્યાયે લેખિત તેમજ મૌખિક આપીને કહ્યું કે જો આપેલી તારીખમાં દબાણ નહીં ખસેડવામાં આવે તો હું ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરની કેબિનમાં જઈને આત્મવિલોપન કરીશ તેવી ચીમકી ઉચ્ચારવામાં આવતા ઠાસરા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સમક્ષ આવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હેમંતિકાબેન કૃષ્ણવર્ધન ઉપાધ્યાય, તારીખ 15મી જે આપ આત્મવિલોપન કરવાના હતા એના અનુસંધાનમાં તમને પોલીસ કસ્ટડીમાં અહીંયા ધરપકડ કરીને લાવવામાં આવ્યા તો ઠાસરા મામલતદાર પાસે તમને રજૂ કરવામાં આવ્યા તો આપ શું કહેવા માગશો? એ મને સાહેબે મને એમ લિખિતમાં બહેધરી આપી કે હું તારીખ 22/8ની અંદર અમે તમારો જે પ્રશ્ન છે એ સોલ્વ કરી દઈશું અને જે સોલ્વ કરવા નહીં આવે તો પછી હું સીઓ સાહેબની ઓફિસમાં થઈ એમના ઓફિસની જમવાની અંદર આત્મવિલોપન કરીશ. મેં એવું પણ લિખિતમાં લખાયું છે. આ મારી જીત છે, પૂરેપૂરી મારી જીત છે એવું માનું છું. અને પ્રાંત અધિકારી બેનશ્રીનો તમે ખૂબ ખૂબ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર કે મને આટલું મને એમને લિખિતમાં આપ્યું. હેમંતિકાબેન કૃષ્ણવર્ધન ઉપાધ્યાય, મને એવો મળ્યો છે કે મને લિખિતમાં પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ અને સીઓ સાહેબ ત્રણેય મળી અને મને લિખિતમાં વહીધરી આપી કે અમે 22/8ની અંદર અમે તમારો જે પ્રશ્ન છે એ સોલ્વ કરી દઈશું અને જો ના થાય તો પછી મેં એમને હંમેશા એવું લખાણ લેવડાવ્યું છે કે જો નહીં કરવામાં આવે તો પછી મારી મુજબ હું જે ધારીશ તે કરીશ અને તે બી સીઓ સાહેબની ઓફિસની અંદર આત્મવિલોપન કરીશ.